ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ નવના યુનિટ નંબર ટુ ડેન્ટલ હેલ્થ એનો જે સેકન્ડ પાર્ટ છે બરાબર ફર્સ્ટ પાર્ટ જે છે એ આપણે લાસ્ટ વિડીયોની અંદર કમ્પ્લીટ કરી લીધો હતો હવે એનો જે પાઠનો સેકન્ડ પા ભાગ આવે છે એ આપણે આજના વિડીયોમાં કમ્પ્લીટ કરવાનો છે પણ એની પહેલાં ફર્સ્ટ પાર્ટમાં શું શું આવ્યું હતું એના વિશે આપણે ફટાફટ માહિતી મેળવી લઈએ તો શરૂઆતમાં આપણે કીધું હતું કે આ દાંત વિશેની ઇન્ફોર્મેશન મેળવી હતી કે આપણે ત્યાં જડબાની અંદર કેટલા દાંત હોય છે ટોટલ બત્રીસ સોળ ઉપર સોળ નીચે તો એની ગણતરી કઈ રીતે છે તો કે ઇન્સીઝર્સ ઇન્સીઝર્સ એટલે આગળના ચાર દાંત બરાબર એ આગળના ચાર દાંત ચાર હોય છે એક જડબાની અંદર પછી આવે છે કેનાઇન કેનાઇન બે હોય છે એક ડાબી બાજુ એક જમણી બાજુ ઇન્સીઝર્સ પછી બરોબર આપણે અહીંયાથી શરૂઆત કરીને પછી આમ પાછળની બાજુ જવાનું છે સૌથી પહેલાં પહેલાં ચાર ઇન્સીઝર્સ પછી બે કેનાઇન કેનાઇન એટલે પોઈન્ટેડ દાંત જેને રાક્ષી દાંત કહીએ છીએ જેનાથી આપણે કોઈ વસ્તુ જે છે એ પકડી શકીએ છીએ ત્યારબાદ આવે છે બે બે પ્રીમોલર્સ બે આ બાજુ બે આ બાજુ ટોટલ ચાર પ્રી મોલર્સ એક જડબાની અંદર પ્રીમોલર્સ એટલે અગ્ર દાંત અને ત્રણેય બાજુ ત્રણ ત્રણ મોલર્સ મોલર્સ એટલે કે દાઢ એટલે કે જે ચાવવાનું ને એનું કામ કરે છે બરાબર એટલે ટોટલ એક જડબાની અંદર થશે છ એટલે ચાર ઇન સિઝર્સ બે કેનાઇન એટલે છ ટોટલ બે બાજુ બબે પ્રી મોલર્સ એટલે ટોટલ ચાર એક જડબાની અંદર એટલે ચાર ને બે છ ને ચાર દસ અને ત્રણા બાજુ ત્રણા બાજુ દાઢ મોલર્સ એટલે કે ટોટલ છ એટલે એક જડબાની અંદર સોળ બીજા જડબાની અંદર એ જ રીતે ટોટલ બત્રીસ થાય છે બીજું આપણે જોયું હતું આ ડોક્ટર ડેન્ટલ પાસે તમે જાઓ છો ડેન્ટિસ્ટ પાસે જાઓ છો તો એ આ પ્રકારની ચેરમાં તમને બેસાડતા હોય છે એમાં મેં તમને રોટર ને એના વિશે સમજાવ્યું હતું બરાબર નો ખ્યાલ હોય તો આગલો વિડીયો શરૂઆતનો જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે પાઠની શરૂઆત કરીએ તો પાઠની અંદર ટોટલ ત્રણ નામ જે છે એ આપવામાં આવેલા છે આપણને બરોબર જેની વાતચીત છે સૌથી પહેલાં વહેલું નામ આવે છે સોનિયા જેને દાંતનો દુખાવો થઈ રહ્યો છે સોનિયાના કાકા છે અશોકભાઈ અને ડૉક્ટરનું નામ છે ડૉક્ટર બંસી શર્મા સોનિયાને દાંતનો દુખાવો થાય છે તો એ એના કારણે પોતે દુખાવો અસહનીય છે બરાબર ખૂબ જ દુખાવો થાય છે એટલે કંઈ ખાય એની અસરો શું થાય છે કંઈ ખાઈ નથી શકતી સ્કૂલે નથી જઈ શકતી ઘરે નથી ભણી શકતી અને સૂઈ પણ નથી શકતી અને પછી એનો દુખાવો એટલો બધો અસહનીય હોય છે કે એના કાકા જે છે એને કહે છે કે આપણે ડેન્ટિસ્ટની મુલાકાત લે તો કયા ડેન્ટિસ્ટની મુલાકાત ડેન્ટિસ્ટ એટલે દાંતના ડૉક્ટર કયા દાંતના ડૉક્ટરની મુલાકાત લે છે ડૉક્ટર બંસી શર્મા બંસી શર્મા યંગ અને કોમ્પિટન્ટ ડૉક્ટર છે બરાબર સક્ષમ ડૉક્ટર છે એ સોનિયાના દાંત જોવે છે અને કહે છે કે સોનિયાને દાંતમાં દુખાવો થાય છે કયા દાંતના કારણે દુખાવો થાય છે તો કે મોલર્સ મોલર્સ એટલે દાઢ કે એને એક દાઢમાં દુખાવો થાય છે એના કારણે આ સોરી એક દાઢની અંદર કાળો ડાઘ પડી ગયો છે અને કાળા ડાઘ એટલે સામાન્ય ડાઘ ન હોય પણ તમારા એ દાઢની અંદર અથવા તો એ દાંતની અંદર આમ ગેપ થઈ ગયો અંદરની બાજુ અંદરની બાજુ ગેપ હોય ત્યાં પ્રકાશ ન પહોંચતો એટલે કાળું લાગે એટલે આપણે એને કાળો ડાઘ કહીએ છીએ જેને સામાન્ય રીતે કેવિટી કહેવાય છે કારણ કે અંદર જગ્યા થઈ ગયું હોય એટલે કે એ કેવિટીને કારણે એમ કે એને દુખાવો જે છે એ થાય છે હવે ડૉક્ટર કહે છે કે આ કેવિટીને આજે ન કારણ કે એનો દુખાવો અસહનીય છે એટલે આજે ન થાય એટલે ડૉક્ટર એને કેટલીક દવાઓ લખી આપે છે એને કહે છે કે આવતીકાલ સુધીમાં તારો આ દુખાવો પૂરો થઈ જશે બરાબર તો તું એમ કે કાલે આવી શકીશ એટલે આપણે તારી જે કેવિટી છે એ પૂરી શકીએ તો એના કાકા અશોકભાઈ કહે છે કે હું તો કાલે આ સિટીની બહાર છું એમ કે હું નહીં અમે નહીં આવી શકીએ તો ડૉક્ટર કહે છે કે સોનિયા એકલી આવી શકે તે બહાદુર છોકરી છે ત્યાં સુધી આપણે લેસન જોયું હતું એનાથી આગળ આપણે જોઈએ પાર્ટ ટુ તો એમાં આપણને શું કહેવામાં આવે છે તો કે નેક્સ્ટ ડે બીજા દિવસે સોનિયા ફૅલ્ટ બેટર ફૅલ્ટ બેટર એટલે કે એને વધારે સારું લાગે છે એટલે કે હવે એને દવાથી થોડીક રાહત થઈ હતી એને સારું લાગ્યું કે સી ડિડ નોટ હેવ મચ પેઇન હવે એને દુખાવો જે છે એ પણ ઓછો થઈ ગયો હતો દવા ખાધી એટલે દુખાવો ઓછો થઈ ગયો હતો સી વિઝિટ એટ ધ ડોક્ટર અગેઇન એટ ધ ફિક્સ્ડ ટાઈમ અને આગલે દિવસે જ એને કહી દીધું હતું કે ડૉક્ટર હું આ ટાઈમે આવીશ એટલે એને જે ટાઈમ આપ્યો હતો ડૉક્ટરે એ ટાઈમે એને ત્યાં પહોંચી જાય છે પોતાની બીજા દિવસની ટ્રીટમેન્ટ માટે ડૉક્ટર શર્મા કહે છે હાઉ યુ ફીલ ટુ ડે યંગ લેડી એ સોનિયાને પૂછે છે કે બેટા આજે તને કેવું લાગે છે એ કે આજે તને એમ કે બરાબર હવે દુખાવો ઓછો થઈ ગયો કંઈ ફેર પડ્યો એ કે તો સોનિયા કહે છે મચ બેટર સાહેબ આજે ઘણું સારું લાગે છે કે આજે ઘણો બધો દુખાવો જે છે એ ઓછો થઈ ગયો છે ડૉક્ટર શર્મા ક્લીન્ડ ધ કેવિટી વિથ એન એર વોટર હવે ડૉક્ટર શર્મા જે છે એને કહે છે કે ભાઈ તું ડેન્ટલ ચેર ઉપર બેસી જા પહેલાં સોનિયા જે છે એ ડેન્ટલ ચેર ઉપર જે ખુરશી હોય છે ડૉક્ટરની ત્યાં બેસી જાય છે અને હવે શું કરે છે તો કે ડૉક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર એર રોટર એટલે મેં તમને આગળ જ આગલા વિડીયોમાં સમજાવ્યું હતું કે એક એવા પ્રકારનું જે આપણે ઘરે વેક્યુમ ક્લીનર હોય છે એવું નાનકડું સાવ કારણ કે દાંત માટે તો કંઈ આવડું આટલું બધું મોટું વેક્યુમ ક્લીનર જોઈને એક નાનકડું મોટર જેવું હોય છે જે દાંતની અંદર આમ મૂકે એમાં આગળ આમ એક ભૂંગળી જેવું હોય છે એક નાનકડી ભૂંગળી જેવું હોય જે દાંતની અંદર આમ થોડીક જઈ શકે એટલી એ નાનકડી ભૂંગળી દ્વારા કેવિટીની અંદર મૂકે ને એટલે જે કચરો હોય આજુબાજુમાં એ બધો સાફ થઈને એમાં ખેંચાઈ જાય એમ સખ્ત થઈ જાય જેમ વેક્યુમ ક્લિનર ખેંચે ને એ રીતે એટલે કે એર રોટર મૂકે છે બરોબર દેન સી ફિલ્ડ વિથ અ વ્હાઈટ સબસ્ટ અને પછી ડોક્ટર ડોક્ટર જે છે લેડી ડૉક્ટર છે બંસી શર્મા જો એનો કઈ રીતે ખબર પડી તો કે અહીંયા સી આવ્યું સી ફિલ્ડ ઇટ ફિલ્ડ એટલે કે એ ભરી દે છે ઇટ એટલે કે જે જગ્યા હતી એની દાઢમાં જે જગ્યા થઈ ગઈ હતી બરાબર એ જગ્યાને એ ભરી દે છે વિથ અ વ્હાઇટ સબસ્ટેન્સ વ્હાઈટ એટલે કે સફેદ અને સબસ્ટેન્સ એટલે પદાર્થ એ કેવો આપણે ઓલી ઘરે પીઓપી આવે છે ને એવો એક સબસ્ટેન્સ પદાર્થ આવે છે એનાથી પીઓપી નથી ભરતા આપણે ઘણા લોકો કહે છે કે ચાંદીપુરી એ ચાંદીપુરી એટલે યાજ નોન એઝ ધ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ લાઇટ ક્યોર્ડ ક્યોર્ડ એટલે કે જે ઉપચાર કરેલું દવા નાખેલું મટીરિયલ જે છે એ શું કરે છે તો કે કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ કમ્પોઝિટ એટલે મિશ્રણ કમ્પોઝિટ એટલે મિશ્રણથી બનાવેલું જે આખું મટીરિયલ છે ફિલિંગ એટલે પુરાણ મટીરિયલ એટલે કે આ જગ્યા પૂરવા માટેનું મટીરિયલ એટલે કે જે પદાર્થ જે છે બરોબર એ તૈયાર કરેલો હોય છે ડોક્ટર પાસે હોય જ તે એનાથી એ કેવિટી જે જગ્યા જે છે એ પૂરી દે છે આપણે કોઈ જગ્યાએ ખાડો પૂર્યો હોય બરાબર તો એ ખાડાની અંદર શું કરીએ છીએ કેવિટી જે છે એ જગ્યા પૂરી દઈએ છીએ માટી નાખીએ એટલે એ જગ્યા પૂરાઈ જાય અહીંયા આપણા દાંતમાં ખાડો થઈ ગયો છે તો એ આવા વ્હાઈટ કલરનું કારણ કે દાંત આપણા વ્હાઈટ હોય છે વ્હાઈટ કલરનું જે કેવિટી મટીરિયલ છે એ એકદમ એનાથી શું છે કે દાંત જે છે એમાં કેવિટી ન થાય ને જકડાઈ જાય એકદમ એટલે એવી રીતે મટિરિયલ જે છે એ થાય છે હવે કહે છે કે આ મટીરિયલ તમને પ્રશ્ન પૂછાય કે આજે લાઇટ ક્યોર્ડ કોમ્પોઝિટ મટિરિયલ કોમ્પોઝિટ એટલે મિસ શેનું બનેલું હોય છે તો કે ઇટ કન્ટેન્સ કન્ટેન્સ એટલે રહેલું હોય છે કન્ટેન્સ એટલે રહેલું હોય છે કે એમાં રહેલું હોય છે શું રહેલું હોય છે તો કે રેસિન રેસિન એટલે કે રેસાઓ રહેલા હોય છે સિલિકા સિલિકા એટલે સિલિકોન ડાયોક્સાઇડ કરીને એક આવું કેમિકલ આવે છે એ કેમિકલ જે છે એના રેસાને એ બધું હોય છે અને એ શું કરે છે તો કે એ ફિલર ફિલર એટલે કે પુરાણ તરીકે એનો ઉપયોગ થાય છે એન્ડ અ ફોટો એક્ટિવેટર ફોટો એક્ટિવેટર એટલે શું તો કે તમે દાંતની અંદર એક્ઝેટલી ઓલી હેડલાઇટ તો હોય છે એ સિવાય દાંતમાં એ પુરાણ કરવા માટેનું આખું એક અલગથી મશીન આવે છે ને એમાં ફોટો એક્ટિવેટર હોય એટલે એક્ઝેક્ટ એમાં બ્લૂ પ્રકાશ જે છે એ પડતો હોય છે જેથી કરીને દાંતમાં એક્ઝેક્ટલી જોઈ શકાય છે એટલે એવું એક ફોટો એક્ટિવેટર જે છે એ મૂકે છે ડૉક્ટર શર્મા કહે છે યસ ઇટ્સ ડન ચલો બેટા તારી કેવિટી જે છે એ પુરાઈ ગઈ કે થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ કે તે તારું મોઢું જે છે એક પણ શબ્દ બોલ્યા વગર ખુલ્લું રાખ્યું એના બદલ તારો આભારી એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે હવે સોનિયા જે છે એ દિવસે છેલ્લી પેશન્ટ હતી એના પછી ડોક્ટરને કોઈ બીજા દર્દીને તપાસવાના હતા નહીં એ છેલ્લી દર્દી હતી તો ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોકર સ્પેર એટલે આપવું ડૉક્ટર જે છે એને આપ્યો ટાઈમ આપ્યો બરોબર આપવું ટુ ટોક ટુ હર કે એની સાથે વાત કરવા માટે થોડોક સમય જે છે એ ફાળવ્યો સોનિયા કહે છે કે ડોક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીઝ કેવિટી એ ડૉક્ટર સાહેબ તમે મને કહી શકો છો કે મને કેમ આ કેવિટી થઈ કેમ દાંત વચ્ચે દાઢમાં જગ્યા થઈ ગઈ કે તો એમ કે એનું કારણ શું છે ડૉક્ટર શર્મા કહે છે વેલ ટેલ મી વન થિંગ સારું ચાલ હું તને કહું છું કે કેમ તને આ દાંતમાં વચ્ચે જગ્યા થઈ કેમ કેવીટી થઈ એનું કારણ હું તને કહું તો આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ સ્વીટ્સ એટલે મીઠાઈ શું તને મીઠાઈ બહુ ભાવે છે જેમ આપણને બધાને બહુ મીઠાઈ ભાવતી હોય આપણે બધા બહુ ખાઈએ છીએ મીઠાઈ તો એ કહે છે કે શું તમને તને એમ કે મીઠાઈ બહુ ભાવે છે એ કે સોનિયા કહે છે યસ આય એમ હા મીઠાઈ ભાવે છે મને કેમ ન ભાવે બધાને ભાવે મીઠાઈ ખાવાની કોણ ના પાડે એ કે આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ મને તો ચોકલેટ આઈસ્ક્રીમ અને બીજી જે આવી ઘણી ઘણી મીઠાઈઓ છે એ ખાવાનું ખૂબ જ ગમે છે એમ કે ડૉક્ટર શર્મા કહે છે એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ ઓકે તો તને એનો મતલબ એમ કે સ્વીટ્સ તો ભાવે છે હવે ચાલ મને હું બીજો એક પ્રશ્ન પૂછું એનો મને જવાબ આપ જોઈએ કે યુ બ્રશ યોર ટ્રીથ રેગ્યુલરલી ટ્વઈસ અ ડે કે શું તું તારા દાંત જે છે એ દિવસમાં બે વાર સાફ કરે છે આપણે નોર્મલી સામાન્ય રીતે આપણા દાંત જે છે એ દિવસમાં બે વાર સાફ કરવા જોઈએ આપણે સવારે ઉઠીને જ બ્રશ કરીએ છીએ તો મોટામાંથી વાસ આવે છે એટલે બ્રશ કરવું પડે છે એવું નથી પણ આખી રાત સૂતા હોય એટલે જે કચરો જામી ગયો હોય એ કચરાને સાફ કરવા માટે અને બીજા જે છે એ રાત્રે સૂતી વખતે આપણે દાંત જે છે એને સાફ કરવા જોઈએ એટલે હંમેશા મેક ધીસ હેબિટ તમે પણ આ હેબિટનું હોય તો પાડી દેજો કે દિવસમાં બે વાર દાંત સાફ કરવાના એક સવારે ઉઠીને અને બીજું રાત્રે સૂતા પહેલાં સૂઈને નહીં સૂઈને તો કોઈનો સાફ કરી શકે સૂતા પહેલાં આપણે સાફ કરવાના છે બરાબર ડૂયુ ક્લીન યોર માઉથ આફ્ટર મિલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસક્રીમ શું તું ડૂયુ ક્લીન યોર માઉથ માઉથ એટલે કે તારું મોઢું જે છે મોઢું એટલે ઉપરનું આ નહીં એ તો સાફ કરીએ છીએ પણ અંદર જે આપણું જડબા દાંતને એની અંદરનું જે ગેપ છે જીભને એ બધું તો એ તારું મોઢું જે છે એને તું સાફ કરે છે કે આફ્ટર મિલ્સ મિલ્સ એટલે ભોજન કે કોઈ પણ વસ્તુ તે ખાધા પછી બરાબર નાસ્તો કર બપોરનું જેમ રાતનું જેમ પણ વસ્તુ ખાધા પછી અથવા તો ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાધા પછી શું તારું મોઢું જે છે એ સાફ કરે છે ખરેખર આપણે હેબિટ પાડવી જોઈએ કે જ્યારે કોઈપણ વસ્તુ ખાઈ લઈ બપોરે ખાઈ લે પછી આપણે કોગળા કરવા જોઈએ કોગળા કરવાથી શું ફાયદો થાય છે તો કે એનાથી જે ખોરાક ચોટી રહ્યો હોય જડબા દાંતમાં ક્યાંય એ નીકળી જાય છે બરોબર તો એટલે કહે છે કે કોગળા કરવા જોઈએ ખાઈ અને પછી આપણે કોગળા કરી લેવા જોઈએ જેથી એટલે કે મોઢું સાફ કરી લેવું જોઈએ દાંત બ્રશ કરવાની જરૂર નથી પણ આવી રીતે કોગળા દ્વારા ખોરાક જે ચોટી ગયો એ તમે બહાર કાઢી શકો છો તો સોનિયા કહે છે નો ડોક્ટર ના ડોક્ટર હું આવું તો કંઈ કરતી નથી કે આઈ બ્રશ માય ટી ઓનલી ઇન ધ મોર્નિંગ આપણા બધાની જેમ સોનિયા એ જ કહે છે કે હું તો મારા દાંત જે છે એ માત્ર સવાર ના જ કે સાફ કરું છું કે તો ડૉક્ટર શર્મા શું કહે છે આગળ કે દેટ ઇઝ ધ પ્રોબ્લેમ કે જો આ જ પ્રોબ્લેમ છે આપણી સાથે કે આપણે ડૉક્ટરની એડવાઇસ કોઈ બી માનીએ ને એ સમયે આ કરીએ દુખાવો થાય ત્યારે બે ત્રણ દિવસ આપ કરીએ પછી તો ભૂલી જવા ને કે આ જ પ્રોબ્લેમ છે યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર પ્રોપર એટલે યોગ્ય પ્રોપરનો મતલબ થશે યોગ્ય અને કેર એટલે કાળજી કે તું યોગ્ય કાળજી નથી લેતી ઓફ યોર ટીથ તારા દાંતની તું યોગ્ય કાળજી લઈ રહી નથી યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટાઈસ અ ડે કે તારે તારા જે દાંત છે એ દિવસમાં બે વાર તો સાફ કરવા જ જોઈએ કે વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ બિફોર યુ ગો ટુ બેડ મેં હમણાં જ કીધું એમ કે વન્સ ઇન ધ મોર્નિંગ દિવસમાં બે વાર દાંતને સાફ કરવા પડે એક સવારમાં અને બીજા સાંજે કે રાત્રે સૂતા પહેલાં સોનિયા કહે છે વોટ ઇઝ ધ રાઈટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર કે ડૉક્ટર સાહેબ બ્રશને જે આપણે બ્રશ કરવું હોય દાંતોને બ્રશ કરવું હોય તો સાચો કેવી રીતે આપણે વ્યવસ્થિત રીતે અને સારી રીતે દાંતને બ્રશ કરી શકીએ છીએ સાફ કરી શકીએ છીએ તો ડૉક્ટર શર્મા કહે છે મોસ્ટ ઓફ ધી પીપલ બ્રશ ડેર ટીથ મોટા ભાગના લોકો પોતાના દાંતને બ્રશ કરે છે વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડ વેઝ ઓનલી સાઇડ વેઝ એટલે કે આમ આજુબાજુમાં જ ફેરવીએ છીએ બરાબર એટલે કે મોટા ભાગના લોકો પોતાના દાંત જે છે એને બ્રશ કરે છે આમ સા સાઈડમાં ફેરવીને બટ ધ રાઈટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ પણ ખરેખર બ્રશ કરવાનો સાચો જે આપણે એમ કહેવાય કે સાચો માર્ગ અથવા તો સાચો જે તરીકો છે એ શું છે તો કે આમ ઉપર નીચે ફેરવવાનું આમ સાઈડમાં નહીં પણ અપવર્ડ ડાઉનવર્ડ આ રીતે તમારે દરેક દાંત જે છે એ સાફ કરવાના છે એ કે સો દેટ ઇટ રિમૂવ્સ ધ ટાઈની બિટ્સ ઓફ ફૂડ ટાઈની એટલે કે નાનામાં નાના સૂક્ષ્મ સૂક્ષ્મ કણો બિટ્સ એટલે કણો કે જે ખોરાકના નાનામાં નાના કણો જે છે એ આપણા દાંત વચ્ચે ક્યાંય સલવાઈ રહ્યા હોય ફસી ગયા હોય બરાબર તો એને એ શું કરે છે તો કે રિમૂવ એટલે કે દૂર કરી દે છે એ કે બિટવીન ધ ટી દાંત વચ્ચે એ કે ધ ગમ લાઇન્સ એટલે પેઢા ખાસ યાદ રાખજો લાઇન્સ એટલે આપણા દાંતના પેઢા શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ દાંતના જે આપણા પેઢા હોય છે ઉપરની નીચે એને પણ આપણે જેન્ટલી ધીમેથી બાકી જોર જોરથી બ્રશ કરવા માણશો તો એ પેઢા જે છે એમાં દુખાવો થશે બરાબર એની સ્કીન જે છે એ બહુ સોફ્ટ હોય છે એટલે દાંતના પેઢા જે છે એ પણ આપણે સામાન્ય રીતે હળવા હાથે જેન્ટલ સ્ટ્રોક્સ એટલે હળવા હાથે કે હળવાશથી હળવા હાથે આપણે એને સાફ કરવા જોઈએ નોટ ઓનલી ધીસ અને માત્ર આટલું જ નહીં ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઇટ અ ચોકલેટ ઓર આઈસક્રીમ દર વખતે તમે મોઢામાં કોગળા કરો મોઢું સાફ કરો કે જ્યારે તમે કોઈપણ પ્રકારનું ભોજન લ્યો છો એ અથવા તો ચોકલેટ કે આઈસક્રીમ ખાવ છો ત્યારે તમે તમારું મોઢું જે છે એને સાફ કરો સોનિયા કહે છે વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર શું તમે મને આ બધું કરવાનું કારણ કહેશો કે કેમ મારે આવું કરવું પડે છે તો કે ડૉક્ટર શર્મા કહે છે ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન કે જો તમારે તમારા દાંતોની સુરક્ષા કરવી હોય ડેન્ટલ હાઇજીન એટલે કે દાંતોની તંદુરસ્તી કે જો તમારે તમારા દાંતોની તંદુરસ્તી જાળવવી હોય તો મોઢાની ક્લિનિંગ કરવી એ આપણી પહેલાંમાં પહેલી રિક્વાયરમેન્ટ એટલે કે જરૂરિયાત છે બરાબર આપણી પહેલી જ જરૂરિયાત જે છે એ છે કે મોઢાની તંદુરસ્તી રાખવી સાફ સફાઈ રાખવી ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ જો તું તારું મોઢું જે છે એ સાફ નહીં કરે તો ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ ઇન કે જે દાંતોની અંદર જે આવા ટાઇની બિટ્સ ખોરાકના સૂક્ષ્મ કણો જે રહી ગયા હોય છે એ કે સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ કે એ તારા દાંતની જે સરફેસ સરફેસ એટલે કે સપાટી હોય છે સરફેસનો મતલબ થાય છે સપાટી કે એ તારા દાંતની જે સપાટી હોય છે એના ઉપર એ ચોટી જાય છે એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ અને કાં તો આપણા દાંતો વચ્ચેની જે જગ્યા હોય છે ત્યાં એ ચોટી જાય છે ઘણી વખત આપણે જોજો આ ખાતી વખતે કંઈ ફસાઈ ગયું હોય પછી આપણે એવા ઓલા સળીથી કાં તો સોયથી કે પીનથી કાઢતા હોઈએ તો કે એ ખોરાક ખાતી વખતે ઘણા બધા એવા કણો જે છે એ આપણા દાંતોમાં વેલ એઝ આવો દાંતો વચ્ચેની જગ્યા હોય ત્યાં ચોટી ગયા હોય છે કે નાવ જમ્સ ફીડ ઓન ધીસ ફૂડ આપણા શરીરની અંદર એ ઘણા બધા એવા બેક્ટેરિયા હોય છે મોઢાની અંદર એ બેક્ટેરિયા હોય છે આ બેક્ટેરિયા શું કરે છે તો કે આ જે જમ્સ એટલે કે એવા જે બેક્ટેરિયા જે છે એ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ એ શેના ઉપર જીવતા હોય છે આપણા મોઢાની અંદર એ બેક્ટેરિયા અત્યારે હું બોલું છું તો એ હોય મોઢાની અંદર બેક્ટેરિયા પણ એ સેના ઉપર જીવતા હોય છે આ બેક્ટેરિયા તો કે એવો આવો જે ખોરાક ફસાઈ ગયો હોય એ ખોરાક ખાય છે બરાબર એટલે કે ફીડ એટલે કે ખાય છે ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ કે આવા ખોરાકના કણો ઉપર એ લોકો ખાતા હોય છે હું ઇવેન્ચ્યુઅલી ઇટ અપ પાર્ટ્સ ઓફ ટીલ ટુલ અને એ બેક્ટેરિયા એટલા બધા મજબૂત હોય છે કે એ ધીમે ધીમે કરતાં ખોરાક એમ આપણો જે ઓલા સૂક્ષ્મ કણો રહી ગયો એને તો ખાય છે આપણે સાફનો કરીએ તો એની સાથે સાથે આપણા દાંતોનો જે ભાગ હોય છે એને ખાતા જાય છે એટલે કે એના કારણે શું થતું જાય જે તમને કેવિટી જગ્યા થાય છે એ આ જ કારણે ખોરાક ફસાઈ ગયો હોય પછી બેક્ટેરિયા એને ખાતા જાય ખાવાની સાથે સાથે દાંતનું પળે ખાતા જાય છે અને એટલા માટે ત્યાં કેવિટી એટલે કે જગ્યા જે છે એ થઈ જાય છે પછી આપણને કહે છે દ ડિસ્ટ્રોય હવે આ બેક્ટેરિયા ખોરાકના સૂક્ષ્મ કણો તો ખાઈ જાય છે એની સાથે એ શું કરે છે ડિસ્ટ્રોય કરે છે એટલે કે નાશ કરે છે બરાબર શેનો નાશ કરે છે નાશ કરવો ધ એનેમલ કોટિંગ એનિમલ કોટિંગ એટલે કે આપણા દાંતોનું જે સફેદ કલર આ ઉપરનું કવર હોય છે એનિમલ કોટિંગ એટલે કે સફેદ કવર કોટ કરેલું હોય જે આપણને દાંત સફેદ દેખાય છે કે કોટિંગ ઓફ ધ ટીથ કે આપણા દાંતોનું જે આ સફેદ કવર હોય છે એને એ ખાઈ જાય છે કે એન્ડ ઇન અ લોંગ રન ઇટ લીડ્સ ટુ અ કેવિટી અને આવું લાંબો સમય થાય તો એના કારણે આવી કેવિટી જે જગ્યા છે દાંતોની વચ્ચે એ થઈ જાય છે સોનિયા કહે છે એનિમલ કોટિંગ વોટ ઇઝ ધેટ સોનિયા કહે છે કે આ એનિમલ કોટિંગ એટલે શું કે તો ડોક્ટર શર્મા કહે છે કે એનિમલ કોટિંગના સોનિયા પૂછે છે કે મતલબ શું થાય છે તો ડૉક્ટર શર્મા કહે છે કે ફોર દેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ તો કે જો તારે એનિમલ કોટિંગ સમજવું હોય તો એના માટે તારે આપણા દાંતોનું જે સ્ટ્રકચર છે દાંતોની જે બનાવટ છે એને તારે સમજવી પડશે કન્સ્ટ્રક્શન એટલે કે બનાવટ બરાબર કે દાંતોની જે બનાવટ જે છે એને તારે સમજવી પડશે અવર ટીથ હેવ થ્રી લેયર્સ આપણા દાંત જે છે એના ત્રણ લેયર્સ હોય છે દાંત જે છે એમાં ત્રણ લેયરમાં બનેલા હોય છે ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ એનિમલ જે આપણને આ બાર દેખાય છે સફેદ કલરનું લેયર એને એનેમલ કહેવાય છે જે આપણા દાંત સફેદ દેખાતા હોય છે એને એનેમલ કહેવાય છે ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી અને આ જે દાંત જે છે ને એ આપણા બોડીનો સૌથી હાર્ડેસ્ટ સખત અને સૌથી મજબૂતમાં મજબૂત ભાગ છે આ એનિમલનો જે ભાગ છે ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન બીજો જે ભાગ છે એને આપણે ડેન્ટિન કહીએ છીએ બરોબર ઇટ ઇઝ સ્લાઇટલી યલો જે પીળા કલરનું દાંતની અંદરનું કવર તમે જોયે એટલે પીળા કલરનું હોય છે એ પીળા કલરનું હોય છે એ કે ધ ઇનર મોસ્ટ અને દાંતની અંદરનો સૌથી જે અંદરનો ભાગ છે ઇનર મોસ્ટ એટલે સૌથી અંદરનો બરોબર એ ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ જેની અંદર આપણા દાંતનો પલ્પ પલ્પ એટલે કે એક રસ જેવું રહેલું હોય છે કે ઇન યોર મોલાર તારી દાઢમાં એક કે ધેર વોઝ અ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ અને તારી દાઢમાં જે કેવિટી થઈ ગઈ હતી જે હવે રહી નથી મેં એ પૂરી દીધી છે એટલે આપણા દાંતના ત્રણ લેયર હોય છે બરોબર પહેલું એનિમલ બીજું જે છે એ શું હોય છે તો કે ડેન્ટિન અને ત્રીજું જે લેયર હોય છે એ છે ડેન્ટલ પલ્પ ડે એનિમલ જે છે એ સફેદ કલરનું હોય ડેન્ટિન જે છે એ યલોઇસ કલરનું હોય છે અને ડેન્ટલ પલ્પ જે છે એનો કોઈ કલર આપણને કહેવામાં આવેલો નથી નેક્સ્ટ આપણને કહે છે સોનિયા કહે છે મોલાર વોટ ઇઝ ઇટ મોલાર મોલાર એટલે શું બરાબર એને ખબર નથી આ દાંતોના પ્રકાર વિશે તો ડૉક્ટર શર્મા કહે છે ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ આ દાંતોના પ્રકાર છે લુકેટ ધી ચાર્ટ જો તું આ ચાર્ટ તરફ જોઈ કે ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ટીથ કે આપણે જીવનની અંદર બે પ્રકારના દાંત આવે છે એક દાંત જે છે ડિસાઈડિયસ ટીથ ઓલસો નોન એઝ મિલ્ક ટીલ્થ ડિસાઈડિયસ ટીથ એટલે દૂધિયા દાંત બરાબર દૂધિયા દાંત જેને આપણે કહીએ છીએ દૂધિયા એટલે દૂધિયા કલરના ન હોય પણ દૂધિયા દાંત એટલે કે નાનપણમાં બાળકને દાંત આવે છે પછી અમુક સમયે તમારા દાંત જે છે એ ખરી જાય અને નવા દાંત આવે છે એ જે ખરી જાય એને આપણે દૂધિયા દાંત મિલ્ક ટીથ કહીએ છીએ એન્ડ ધ પરમાનન્ટ ટીથ અને બીજો પ્રકાર કયો છે પરમેનન્ટ ટીથ કાયમી ટીથ હવે જે મોટા ભાગના પહેલી વખત ખરીને બીજી વખત દાંત આવે તમારા પરમનન્ટ ટીથ આવી ગયા હોય ડિસાઇડ ય ટીથ્સ આર યુઝઅલી ટ્વેન્ટી ઇન નંબર જે તમારા દૂધિયા દાંત હોય છે એ નંબર કેટલા નંબરમાં હોય છે વીસ આ પ્રશ્ન પૂછાઈ શકે દુધિયા દાંત કેટલા હોય વીસ હોય એન્ડ ધે સેડ સેડ એટલે કે ખરી જવું કે એ ખરી જાય છે એ કે વન બાય વન આફ્ટર ગ્રોથ કે જેમ જેમ તમારી ઉંમર મોટી થતી જાય એમ તમારા આ દાંત જે છે એ ખરતા જાય છે અને એની જગ્યાએ નવા દાંત જે છે એ આવતા જાય છે ધેર આફ્ટર ત્યારબાદ ન્યૂ પરમાનન્ટ ટીથ કોમ અપ કે નવા દાંત જે છે એ આવતા હોય છે પરમાનન્ટ ટીથ આવતા હોય છે ધે આર યુઝઅલી થર્ટી ટુથ નંબર અને એ જે છે એ બત્રીસ હોય છે બરોબર સોનિયા કહે છે યસ આઈ ઓલસો હેવ થર્ટી ટુ ટીથ બટ દે ઓલ આર નોટ ધ સેમ કે હા મારે બત્રીસ દાંત છે પણ એ બધા જે છે એ સેમ નથી અલગ અલગ છે એ કે ડૉક્ટર શર્મા કહે છે ધે આર ડિફરન્ટ ઇન શેપ સાઈઝ એન્ડ ફંક્શન્સ કે હા આપણા દાંત જે છે એ અલગ અલગ શેપ એટલે કે આકારના હોય છે સાઈઝ એટલે કે કદના હોય છે અને એમનું કાર્ય જે છે એ પણ અલગ અલગ છે ધેર આર ફોર ઇન્સીઝર્સ જે આપણે આગળ માહિતી મેળવી એ જ છે કે આપણે અંદર ચાર જે છે છે હોય બરાબર દાંતને કોઈ પણ વસ્તુ કરે છે ટુ કેનાઇન્સ એટલે કે એક જડબાની અંદર બે કેનાઇન હોય છે બે કેનાઇન એટલે રાક્ષી દાંત ધારવાળા દાંત ફોર પ્રીમોલર્સ ચાર જે છે એ અગ્ર દાંત હોય છે એટલે કે બે આ બાજુ બે આ બાજુ ઓર ફોર ઓર સિક્સ મોલર્સ એ નીચ જો અને ઘણા લોકોને ત્રીસ દાંત હોય તો ચાર મોલર્સ એટલે કે બે બે દાઢું હોય અને ઘણાને બત્રીસ દાંત હોય તો બે બાજુ ત્રણ ત્રણ એટલે કે છ દાઢ હોય છે એ કે ઇન ઈચ જો જો એટલે જડબુ જોનો મતલબ થાશે જડબુ કે દરેક જડબામાં ઉપરનું જડબું નીચેનું જડબામાં આવી રીતે દાંત હોય છે ટોટલ તમે ગણો એટલે બત્રીસ થઈ જશે ચાર બે કેનાઇન છ ચાર પ્રીમોલર્સ દસ અને જો ચાર દાઢું હોય તો કેટલા થાશે ચૌદ અને અહીંયા થઈ જશે સોળ સોનિયા કહે છે કેન આઈ આસ્ક યુ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ કે મારા મિત્રો જે છે એને પણ કેટલાક ડેન્ટલ પ્રોબ્લેમ છે તો હું તમને એ કેમ થયા એના વિશેના પ્રશ્ન જે છે એ પૂછી શકું છું એ કે ડૉક્ટરને પૂછે છે તો ડોક્ટર કહે છે કે હા તું પૂછી શકે છે એ કે કેવી રીતે એમને શું થયું છે એ તો ડૉક્ટર શર્મા કહે છે સોરી કેનાય ઓ શ્યોર ડિયર ડોક્ટર શર્મા કહે છે હા બેટા પૂછી કે સોનિયા કહે છે પૂજા વન ઓફ માય ક્લાસમેટ ક્લાસમેટ એટલે કે મારી સાથે પણ છોકરી છે એ કે ઓફ ડોફ ઓફ એટલે કે પડી જવું બરાબર એ પડી ગઈ હતી ઓફ અ સ્ટેર કેસ એટલે સીડી દાદરા જેને આપણે કહીએ છીએ કે સીડી ઉપરથી દાદરા ઉપરથી પડી ગઈ હતી કે એન્ડ સી હેઝ સમ ફ્રેક્ચર્ડ અને એના દાંત જે છે એ તૂટી ગયા દાંત તો આમ બહુ જાડા અને સ્ટ્રોંગેસ્ટ પાર્ટ છે આપણા બોડીનો પણ એ તૂટી ગયા કારણ કે એ સ્ટેર કેશ ઉપરથી પડી ગઈ હતી વોટ સી શુ ડૂ વોટ શૂડ સી ડૂ કે હવે એને શું કરવું જોઈએ તો ડૉક્ટર સરમા કહે છે વેલ સી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ તો એને કે ખરેખર એને ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ કન્સલ્ટ એટલે કે મુલાકાત લેવી કે તેને ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ કે તેના દાંત જે છે એ તપાસ્યા બાદ ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ કે એને ડૉક્ટર જે છે એ એમના હું તન ન કહી શકું એને અહીંયા આવવું પડે કે ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન ઓફ ટીથ રિસ્ટોરેશન એટલે પુનઃસ્થાપના કે એના દાંત જે છે એને કઈ રીતે પુનઃસ્થાપિત કરવા આપણે હાડકું ભાંગી ગયું તો હાડકાના ડોક્ટર પાસે જેમ દાંત ભાંગી ગયા દાંતના ડોક્ટર પાસે જાય તો એ દાંતને કઈ રીતે પુનઃસ્થાપિત કરવા એના વિશે કહેશે પણ એ દાંત જોયા પછી ખ્યાલ આવે ટીથ વિથ લાઇટ ક્યોર કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ કે તને જેવી રીતે કેવિટી પૂરી ને એવી કેવિટીનો ઉપયોગ એવી પુરાણનો ઉપયોગ કરી અને આપણે એના દાંત જે છે એ રિપેર કરી શકીએ છીએ પણ એ અહીંયા આવે પછી જોઈ શકાય સોનિયા કહે છે ઓકે આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ્ડ ધારા સોનિયા કહે છે મારી એક બીજી પણ મિત્ર છે ધારા એ કે સી હેઝ અન ઇવન ગ્રોથ ઓફ ટીથ એને દાંતની અંદર અનઇવન એટલે કે એના દાંત જે છે આમ વાકા ચૂકા છે ઘણાના નથી દાંત આમ બહાર આવી ગયેલા હોતા વાકા ચૂકા દાંત હોય તો એ કે એનું શું કરવું હોય કે હ ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન એના દાંત જે છે એનો વિકાસ જે છે એ પ્રોપરલી નથી થતો ગ્રોન એટલે કે વિકાસ કે એના દાંતોનો વિકાસ જે છે એ પ્રોપરલી યોગ્ય રીતે નથી થતો સી ફિલ્સ વેરી એમ્બરેસ્ટડ એટ ટાઈમ અને એના કારણે એને ખૂબ જ શરમ આવે છે કેમ કારણ કે એના દાંત જે છે આમ આગળ પડતા જાય મોઢું ખુલ્લું રહે અને આપણો ચહેરાનો દેખાવ જે છે એ બગડી જાય તો એ કહે છે કે એના કારણે એને શરમ આવે છે એની એડવાઇસ ફોર હર શું એના માટે કોઈ સલાહ છે એ કે તો ડૉક્ટર શર્મા કહે છે નો વન શુડ ફિલ એમ્બરેસ્ટડ અબાઉટ ફિઝી વન શુડ નો વન શુડ ફિલ એમ્બરેસ્ટડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી કોઈપણ વ્યક્તિ જે છે એને એની જે ફિઝિકલ ડિફોર્મિટી ફિઝિકલ ડિફોર્મિટી એટલે શારીરિક ખોડખાપણ શારીરિક ખોડખાપણ એ કોઈપણ વ્યક્તિ જે છે એને શારીરિક કોઈ એવી ખોડખાપણ હોય તો એનાથી એને શરમાવું જોઈએ નહીં હર પ્રોબ્લેમ ઇઝ કોલ ક્રાઉડિંગ તેનો પ્રોબ્લેમ જે છે એને શું કહેવામાં આવશે ડેન્ટિસ્ટની ભાષામાં ક્રાઉડિંગ કહેવામાં આવે છે એ કે નાવ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો શરૂઆતમાં આનો કોઈ સોલ્યુશન નહોતો પણ હવે આવા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન પણ આવી ગયું છે ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ આવા વ્યક્તિએ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ જે છે એ કરાવી જોઈએ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટનો મતલબ શું થાય છે આવા દાંતોની જે તમે ઓલા ઘણા વ્યક્તિઓના દાંતમાં આમ ઓલા સરિયા અને વાયર નાખેલા જોયા હશે એને ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ કરે અને ઓર્થોડોન્ટિક જે છે એ અલગ ડોક્ટર આવે છે ઓર્થોડોન્ટિક ઓર્થો એટલે કે હાડકાના દાંતના હાડકાના ડોક્ટર દાંત તૂટી ગયા હોય કે આવા વાંકા ચૂકા હોય તો એના માટે ડેન્ટિસ્ટ નહીં પણ ઓર્થોડોન્ટિક ડૉક્ટર હોય છે જે આખા અલગ હોય છે તો કે એને આવી ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ આપવી પડે છે ધ બ્રેસિસ વિલ બ્રિંગ હર્ટે ઇન પ્રોપર અલાઇનમેન્ટ અલાઇનમેન્ટ એટલે વ્યવસ્થિત બ્રેસિસ એટલે કે જે ઓલા મેં તમને કીધા દાંતોમાં ઓલા તાર ફિટ કરે છે ને એ તાર જે છે એના દાંતને વ્યવસ્થિત રૂપથી ફિટ કરી દે છે બરાબર પછી આપણને કહે છે સોનિયા કહે છે સુડાઈ આસ્ક હર ટુ સી યુ કે શું હું પૂછી તમને એને એને કહું કે એ તમને મળી જાય તો ડૉક્ટર શર્મા કહે છે નો સિવિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ કે ના એના દાંત વાકા ચૂકા છે તો એને ડેન્ટિસ્ટ નહીં કરી શકે ઓર્થોડોન્ટિસ્ટ એટલે કે દાંતના હાડકાના જે ડૉક્ટર હોય છે એ આ કરી શકશે સોનિયા કહે છે થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન્સ કે તમે આ જે વેલ્યુએબલ સજેશન મને આપ્યું એના બદલ તમારો આભારી કે ઇન્ડિડ ખરેખર ડેન્ટલ સાયન્સ એસ એડવાન્સ અલડોટ કે આજનું જે દાંતનું વિજ્ઞાન ડેન્ટલ સાયન્સ એટલે દાંતોનું જે વિજ્ઞાન જે છે એ ખૂબ જ આગળ વધી ગયું છે આઈ વી લાસ્ટ કલ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ હું એને ઓર્થોડોન્ટિસ્ટની મુલાકાત લેવાનું કહી શીખે હમ નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ કે હવે મારે સ્કૂલમાં પ્રોજેક્ટ કરવાનું આવે છે વિજ્ઞાનનો તો હું ડેન્ટલ હેલ્થ ઉપર પ્રોજેક્ટ કરી શીખે બિકોઝ વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન સાયન્સ કે અમારે વિજ્ઞાનની અંદર જે આ પ્રોજેક્ટ કરવાનો હોય છે તો હું ડેન્ટલ હેલ્થ ઉપર પ્રોજેક્ટ કરીશ એન્ડ આઈ થિંક ધીસ ઇઝ વેરી યુઝફુલ ટોપિક અને આ ટોપિક જે છે એ ખૂબ જ વિદ્યાર્થીઓને બધાને સમજવામાં યુઝફુલ ઉપયોગી થશે ડોક્ટર શર્મા કહે છે યુ કેન કમ ફોર ધી ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ કે જો તારા પ્રોજેક્ટમાં કોઈ પણ મદદની માર્ગદર્શનની જરૂર હોય તો તું આવી શકે છે એ કે સોનિયા કહે છે ઇટ્સ સો નાઇસ ઓફ યુ તમારો ખૂબ જ આભાર કે તમે મને આ સલાહ આપી ડૉક્ટર શર્મા યુ આર વેલકમ એટલે કે તું હંમેશા આવું પૂછી શકે છે અહીંયા આપણે આપણા ધોરણ નવનો સેકન્ડ યુનિટ જે છે એ ફિનિશ કરીએ છીએ